तो अमदावादथी अत्यारे माठा समाचार सामे आवी रह्या छे। कोरोनाना कारणे थईने अत्यारे खूब ज चिंताजनक समाचार, 10 जेटला पोलीस कर्मीओमां कोरोनानी चपेटमां आवी गया छे। पोलीस कंट्रोल रूमना 10 पोलीस कर्मीओनो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे, त्यारे पोलीस कंट्रोल रूममां चिंतानी साथे साथे हवे भयनो माहोल पण छे। पॉजिटिव कर्मीओमां कोरोनाना कोई ज प्रकारना लक्षणो नथी अने आ बधा ज पोलीस कर्मीओ सतत लोकोना संपर्कमां आवता होय छे, आवता जता ते लोकोने रोकीने पूछपरछ करता होय छे, त्यारे समग्र बेडामां अत्यारे चिंतानो माहोल छे। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। વિશાલ, જણાવશો 10 પોલીસ કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હવે પ્રશ્ન એ છે કે આ 10 પોલીસ કર્મીઓ કેટલા લોકોના સંપર્કમાં આયા હશે અને એ લોકોની પણ અત્યારે શું સારવાર હાથ લેવાઈ રહી છે? જેવા રીતે સમાચાર સામે આવ્યા છે, અત્યારે હાલમાં અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમના 10 પોલીસ કર્મચારીઓ જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના કારણે કંટ્રોલ રૂમની અંદર ભયની સાથે ચિંતાનો માહોલ ફેરવાઈ ગયો છે। તમામ પોલીસ કર્મી ક્યાંક ને ક્યાંક ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। સૌથી મોટી વાત કહી શકાય કે જે રીતે 18 તારીખના રોજ 2 પોલીસ કર્મચારીઓ કંટ્રોલ રૂમની અંદર પોઝિટિવ આવ્યા હતા, ટેસ્ટ દરમિયાન તેમના જે રિપોર્ટ સામે આવ્યા ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા અધિકારીઓએ ખાસ તપાસ શરૂ કરી હતી કે તે લોકો છેલ્લા 4 દિવસની અંદર કોના કોના સંપર્કમાં આવ્યા છે। તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તે લોકો 10 લોકોના સંપર્કમાં આવ્યા હતા, તે તમામ 10 લોકોના કોરોના રિપોર્ટ કરાવતા 10માંથી 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા। એટલે કુલ કહી શકાય કે ટોટલ 18 તારીખના 2 અને આજની તારીખના 8 એમ ટોટલ 10 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। તે સાથે ચિંતાનો વિષય એ પણ છે કે તે લોકો કોને કોને મળ્યા હતા, પરિવારના સંપર્કમાં આવ્યા હતા કે કેમ। આમ તમામ લોકોની અંદર અત્યારે હાલમાં ચિંતાનો ભય ફેલાઈ ગયો છે, જે રીતે અત્યારની હાલ માહોલ છે તેને લઈને તમામ પોઝિટિવ આવ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો પોલીસ કમિશનરે પણ આ તમામ પોલીસ કર્મચારીઓને લઈને તેમના સ્વાસ્થ્યની શુભકામના પાઠવી છે અને અત્યારે હાલમાં તેમને હોટલમાં ક્વોરન્ટીન કરાયા છે। જી આભાર વિશાલ, સમગ્ર માહિતી બદલ।